सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम ओम श्री हरि कृष्णाय नमो नम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नम। बोलो श्री स्वामी नारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ। સદગુરુ નિષ્કુળાન સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર છઠ્ઠી ચિંતામણી સુખ ચિંતામણી, એની અંદર મહારાજનો મહિમા સમજાવતા અને મહારાજનું સુખ સમજાવતા છેલ્લે એવી કથા લખે છે કે ભગવાનની જે મૂર્તિ છે એ ચિંતામણી તુલ્ય છે, કલ્પવૃક્ષ તુલ્ય છે, સંતજન સવળું ચિંતવે છે, અસંતજન અવળું ચિંતવે છે, જે જેવું ચિંતવે છે એવા ફળને પામે છે। ત્યારબાદ સ્વામીએ વિચારને થોડોક વિશેષતા આપી અને ફેરવે છે કે કલ્પવૃક્ષને ચિંતામણી કરતાં પણ ભગવાન તો કંઈક જુદા છે, કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણી સુખ અને દુઃખ બંનેના આપનારા છે, જ્યારે મહારાજ તો કેવળ સુખને આપવાવાળા છે, માટે એને એ ઉપમા પણ ન સંભવે। એમ કરી સ્વામીએ પછી આગળ કીધું, અસુરને અભાગીને કુકર્મી મહાદુષ્ટ લોકો ભગવાનને મારવા માટેનો પ્રયત્ન કરે ત્યારે ભગવાન એને કલ્યાણ આપે છે, મોક્ષ આપે છે। ભગવાનની મૂર્તિ પરમ મંગળરૂપ છે એવું સ્વામીએ છેલ્લે મહારાજની મૂર્તિનું વર્ણન કરતાં લખ્યું। આગળ સ્વામી 41મી કડીની અંદર છઠ્ઠી ચિંતામણીમાં કહે છે, મંગળ કર ચરનાદિક કહીએ સુખકારી જી, મંગળ નખ શિખા લગી લહીએ સુખકારી જી, મંગળ ચાલ ચરિત્ર માનો સુખકારી જી, મંગળ ચાલ ચરિત્ર માનો સુખકારી જી, મંગળમાં અમંગળ સાનો સુખકારી જી, મંગળમાં અમંગળ સાનો સુખકારી જી। સ્વામી લખે છે, મંગળ કર ચરનાદિ કહીએ સુખકારીજી, ભગવાનના હસ્ત છે એ મંગળ છે, ભગવાનના ચરણ છે એ મંગળ છે। મંગળ એટલે શુભની નિશાની, મંગળ એટલે ઉત્કર્ષની નિશાની, મંગળ એટલે શાંતિની નિશાની, મંગળ એટલે સુખની નિશાની, મંગળ એટલે કલ્યાણની નિશાની, મંગળ એટલે જે છે એના કરતાં પણ વિશેષ સુખની પ્રાપ્તિનો અનુભવ એ મંગળ છે। એનું મંગળ થયું એટલે કે એનું સારું થયું। ભગવાનના એકે એક અંગની અંદર જીવનું સારું થવારૂપ દયા રહેલી છે, કરુણા રહેલી છે, વાત્સલ્ય રહેલું છે, મમતા રહેલી છે।
ભગવાનના એક એક અંગની અંદર જીવાત્માને પાવન કરવારૂપ દયામય શક્તિ રહેલી છે. કર ચરણાદિક મંગળ કહીએ, ભગવાનના હસ્ત છે એનો કોઈને સ્પર્શ થાય, ભગવાનના ચરણ છે એનો કોઈને સ્પર્શ થાય, ભગવાનના એ હસ્ત અને ચરણ કોઈના માથે પડે, કોઈ એને સંભાળે, સ્મૃતિમાં રાખે તો પણ એનું મંગળ થાય. ભગવાન પરમ મંગળ રૂપ છે. આપણું સારું કરવાની અંદર ભગવાન એક જ ઔષધિ એવી છે કે જે ઔષધિ લેતા આપણું પરમ સારું થાય. મંગળ નખ શિખા લગી લઈએ. ભગવાનની મૂર્તિની અંદર કોઈ એવો ત્યાગ ભાગ નથી કે જેને ત્યાગ કરવો પડે. ભગવાનની મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની અંદર પણ એવો કોઈ ભાગ નથી કે જે ભાગ અમંગળ હોય. બધું જ મંગળ છે, બધું જ મંગળ. જીવ ગમે ત્યાં ભગવાનના સ્વરૂપની અંદર વળગે એને સુખ જ થાય. જીવ ગમે તે રીતે ભગવાનના સ્વરૂપમાં વળગે એને સુખ જ થાય. જીવ ગમે તે રીતે ભગવાનના યોગમાં રહે એને સુખ જ થાય, એનું સારું જ થાય. બહુ ગજબનું છે ભગવાનનું સ્વરૂપ. ગમે તે રીતે જીવ યોગમાં આવે, ગમે તે જગ્યાએ જીવ યોગમાં આવે, ગમે તે જગ્યાએ જીવ વળગે, સ્વાર્થથી વળગે, કામથી વળગે, ક્રોધથી વળગે, લોભથી વળગે, માનથી વળગે, દ્વેષથી વળગે, રાગ, ગમે તે ભાવે ભગવાનને વળગે, ભગવાન એનું પરમ રૂડું કરે. કારણ કે એ મૂર્તિ જ મંગળ રૂપ છે. સ્વામી કે મંગળ ચાલ ચરિત્ર માનું. ભગવાનની ચાલ કોઈને યાદ રહી જાય તો પણ એનું સારું થઈ જાય, ચરિત્ર યાદ કરે તો પણ એનું સારું થઈ જાય. એટલું જ નહીં, મંગળમાં અમંગળ સાનું. સ્વામી કે મંગળ મંગળને શુભ, શુભને શુભ, સારું સારું ને સારું જ છે, ત્યાં આગળ અમંગળ સાનું. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, મંગળરૂપ એવા મહારાજ આપણને મળ્યા, આપણને ગુરુજી જેવા સત્પુરુષ દ્વારા ઓળખાયા. આપણે હવે એમને રાજી કરવા માટે આપણી સ્થિતિ પ્રમાણેના પ્રયત્નમાં મંડ્યા છીએ. આ બધું જ ભગવાન મંગળ રૂપ છે એ સમજીને આપણે કરીએ છીએ. ભગવાનની કોઈ ચાલ જોઈ, ભગવાનનું કોઈ ચરિત્ર જોયું, ભગવાનના સ્વરૂપમાં કોઈની વૃત્તિ રહી ગઈ, તેનું કેવું શુભ કેટલું સારું થઈ જાય છે. એકવાર મહારાજ ગરડા મધ્યે જીવા ખાચરના દરબારની અંદર બેઠેલા હતા. ભીખ માગતા બે છોકરાઓ, દુષ્કાળનો સમય હતો, ખાવાનું અનાજ ક્યાંય મળતું નહોતું. બે છોકરાઓ આવ્યા છે, મહારાજ પાસે આવીને બોલ્યા, બાપજી અમે ભૂખ્યા મરીએ છે, તે અમને કંઈક ખાવાનું આપો. શ્રીજી મહારાજનો તો સહજ સ્વભાવ હતો, દુખ્યો દેખી ન ખમાય, દયા આની રે, અતિ આકડા થાય, અણ ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે રે. પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના પદની અંદર શ્રીજી મહારાજનો આ સહજ સ્વભાવ લખ્યો. કોઈ દુખ્યો ભગવાન જોઈ જ નથી શકતા. અણ ધન વસ્ત્ર આપીને એનું દુઃખ ટાળે, એટલે તો તમે વિચાર કરો કે મહારાજે આપણા પ્રારબ્ધની અંદર અણવસ્ત્રનું જે દુઃખ હોય ને એને મહારાજે રાખ્યું નથી. પ્રારબ્ધમાં હોય છતાં પણ નથી રાખ્યું. મહારાજ કે રામ પત્તર આવવાનું હોય, મારા આશ્રિતને રામ પત્તર આવવાનું હોય, એનો અર્થ એના પ્રારબ્ધમાં રામ પત્તર હોય જ. ભિક્ષાનું પાત્ર લઈને માગી ખાવાનું એના પ્રારબ્ધમાં હોય જ. પણ મહારાજ કે એને ના આવો, મને આવો, મારો ભગત એને કરીને દુઃખી ના થાવ, મારા ભગતનું શરીર ક્યારેય ઉઘાડું ના રહે, વસ્ત્ર એને મળી રહે અને વસ્ત્રને અનાજ મળી રહે, એટલું ધન પણ મળી જ રહે, તો જ વસ્ત્રને અનાજ મળે ને, એટલું ધન મળી રહે. પણ આપણે બધાએ સંકલ્પ કંઈક જુદા કરીએ,
મારે તો એક્યુરા જોઈએ, રોલ્સ રોય જોઈએ, રાડોનું ઘડિયાળ જોઈએ, $25,000 સૂટ મળતો હોય તો એ જોઈએ, 5 લાખનો મેકઅપ જોઈએ, $25,000 સોફા જોઈએ ઘરમાં, બેઝમેન્ટ ફિનિશ કરાવવા માટે $5 લાખ જોઈએ. આપણા બધા સંકલ્પો ભગવાને જે નથી ઈચ્છા કરી એ બધા છે, એ આપણા રાગાત્મક સંકલ્પો છે. બાકી ભગવાને અણવસ્ત્રે કરીને આપણને દુઃખી રાખ, જો આપણે ભગવાનના ભક્ત છીએ તો ભગવાન આપણને દુઃખી ના રાખે, આટલું મહારાજે રાખેલું જ છે. જેટલું આપણને એવું લાગે છે કે મહારાજ આ પૂરું કરતા નથી, આ પૂરું કરતા નથી, એનું લિસ્ટ કાઢશો ને તો ખાવાનું વસ્ત્રનું એકેય નહીં હોય. એ સિવાયના બધા આપણા મન ઘડંત અને પ્રારબમાં હોયના એવા સંકલ્પો હોય અને એ કદાચ ભગવાન પૂરા કરે, તેમાંથી દુઃખના દરિયા ઉમટે એમ હોય તો ભગવાન ના પણ કરે. ભગવાન કે તારે તાખી પૃથ્વી મઢી દેવી હોય, નાખી પૃથ્વી પર બેસી જવું હોય, પછી અક્ષરધામમાં જતી વેળા નવરો થાય, આખી પૃથ્વીનું રાજ આપ્યું હોય આપણને, આખી પૃથ્વીનું શાસન આપણને દઈ દીધું હોય, તો અક્ષરધામમાં મહારાજ અંધકાળે લેવા આવે તો છૂટે ખરું? એક ઝૂંપડું આપ્યું હોય તો નથી છૂટતું, તો પછી પૃથ્વીનું રાજ આપે ક્યાંથી છૂટે? એમ જેટલું માપનું દીધું હોય ને બહુ સારું, છોડતી વેરાએ તકલીફો છે. કોઈ પણ જગ્યા, કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં માપનું દીધું છે ને ભગવાને આપણને, ત્યારે માનવું કે ભગવાનની બહુ મોટી કૃપા છે. છોડવું હશે ને ત્યારે છૂટી જશે, પણ બહુ દઈ દીધું હશે ને તો છોડવું હશે ત્યારે છૂટશે નહીં, કારણ કે હાંકડો ખેંચશે આપણને. માટે મહારાજ જ્યારે જેટલું આપે, જેમ આપે, જ્યારે આપે, બરાબર જ આપે છે, આપણા હિતમાં જ આપે છે. એને જે દીધું છે એ મારી લાયકાત કરતાં વધારે છે, આવું રોજ વિચારી લેવું. મારી લાયકાત કરતાં મને મારા મહારાજે વધારે દીધું છે. હવે લાયકાત કરતાં વધારે દીધું અને તોય મૂરખ જીવ એનાથી વધારે ઈચ્છે તો ભગવાનને દાંત જ આવે ને. કોઈ 2 રૂપિયાનો ગ્રાહક હોય, 2 રૂપિયાનો જો એને પગાર મળે એવો હોય, એને કોઈ શેઠિયો રાજી થઈને 20 રૂપિયાનો પગાર આપે, ભાઈ આ કલાકના 2 જ કમાય એવો છે, કલાકના 20 આપીએ એનું ઘર ને બધું ચાલે, છોકરા સુખી થાય. હવે 20 આપ્યા ઓલાએ, 2ની લાયકાતવાળાને 20 આપ્યા, તે 20વાળો સંકલ્પ શું કરે? 80 ના મળે, સીધું 4 ગણો, 20ના કેટલા? 80. એટલે ભાઈ 2ના 20 થયા છે, 2ના 10 ગણા તો દીધા છે, હજુ 20ના 80ના ખોડીશ, બરાબર છે? એમ ભગવાને આપણને બધાને, આપણી શક્તિ કરતાં, આપણી લાયકાત કરતાં ભગવાને કંઈક વધારે આપી રાખેલું છે. બરાબર વિચાર કરીશું, આપણે આપણું શુદ્ધ સંશોધન કરીશું અને સંશોધન કર્યા પછી આપણને જે મળ્યું છે એનો વિચાર કરીશું, તો બંનેનો વિચાર કરતાં એટલો ચોક્કસ ખ્યાલ આવી જશે કે મહારાજે મને મારી લાયકાત, મહેનત, શક્તિ, યોગ્યતા કરતાં વધારે દીધેલું છે. આવી ખબર પડી જશે, અને એવી ખબર પડશે ને ત્યાર પછી ભગવાન પાસે એમ નહીં થાય કે મહારાજ હવે આટલું કરો, આટલું કરો. મહારાજને એમ જ કહેવાશે, મહારાજ બહુ વધારે દઈ દીધું છે લાયકાત કરતાં, સાચવજો, નહીં તો ક્યાંક કોક જગ્યાએ ઉપાધિ ના થાય, એમ મહારાજને કહેવાની ઈચ્છા થાય. માટે ભગવાનનો તો સહજ સ્વભાવ છે, કોઈ દુખ્યો જોવે એટલે એને આપે. ઓલા કે બાપજી ભૂખ્યા મરીએ છે, કંઈક ખાવાનું આપો, આ ભૂખ આ કાળ વર્ષને લીધે અમને કોઈ ગામમાં અન્ન મળ્યું નથી. ત્યારે મહારાજે જાડા 4 રોટલા મગાવીને છોકરાને આપ્યા. તે છોકરા બોલ્યા, આ 4 રોટલા બહુ જાડા છે, તમે 2 રોટલે 2 જણ ધરાશું અને 2 રોટલા પછી ખાવા થશે, તે તમે તો અમને ન્યાલ કરી દીધા કે એક ટાઈમનું ભોજન નહીં, અમારું 2 ટાઈમનું ભોજન આપી દીધું તમે. એમ કહીને મહારાજ સામું ઘણી વાર જોઈ રહ્યા. પહેલાં મહારાજે રોટલા દીધા, અને આવો ભૂખમરો હોય ત્યારે દે એટલે કોઈને પણ આમ બહુ ભાવ થઈ જાય ને, તો ભગવાન બાજુ એમાંય મહારાજ પોતે, મહારાજનું તો હસવું કેવું, મહારાજનું જોવું કેવું, મહારાજનું બોલવું કેવું, બધું જ મીઠું. એટલે મહારાજને જોઈ રહ્યા આ લોકો ધારી ધારીને, અને મહારાજને જોઈ રહ્યા ત્યારે મહારાજ બોલ્યા, એ છોકરાને અમે 4 રોટલા આપ્યા
એને કરીને અમારી ઉપર એને બહુ હેત થયું. હેત શાના કારણે થયું? રોટલા આપ્યા એના કારણે. મૂર્તિનો મહિમા સમજીને નહીં, અક્ષરધામના અધિપતિ છે એવું સમજીને નહીં, એને રોટલા, જે રોટલા ખાઈને શરીર ટકાવવાનું છે અને આખરે કચરો થવાનું છે, એ રોટલાને મળવાથી એને ભગવાનની મૂર્તિમાં થોડીક વાર માટે હેત થયું. મહારાજ કે માટે એ છોકરા મર્યા પછી ઇન્દ્ર થશે. ઇન્દ્ર થશે, વિચારો, જેને ખાવા નથી મળતું દુષ્કાળમાં, જેને નથી શ્રીજી મહારાજની મૂર્તિ કેવી અલૌકિક છે એનો મહિમા એ સમજ્યો, નથી કંઠી બાંધી, નથી સ્વામિનારાયણ જપ કર્યો, નથી સાધુ પાસે બેઠો, ફક્ત ભગવાનની મૂર્તિમાં થોડી ઘડી માટે હેત થઈ ગયું. કેમ? તો કે સ્વામિનારાયણ બહુ હારા છે, બહુ હારા છે, આવા સમયે આપણને રોટલા દીધા, બીજો કોઈ ના આપે, હા આ તો સ્વામિનારાયણ જ દે, એમ વાતો કરી, વાતો કરીને ભગવાનની સામે જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિ તો પરમ મંગળ રૂપ છે, ગમે તે ભાવે જોડાય, તું ભૂખ મરાના કારણે રોટલા તને દીધા, તું મૂર્તિમાં જોડાયા બંને જણ. મહારાજ કે જાઓ, મર્યા પછી ઇન્દ્ર, ઇન્દ્ર મર્યા પછી ઇન્દ્ર. આખું આખી જિંદગી કોઈ સજ્જન સારા કાર્યો કરે ને, અને એ માનો કે એને ભગવાનની અંદર કંઈ વિશ્વાસ બહુ ના હોય, અથવા તો ભગવાનની કોઈ ભક્તિ ના કરતો હોય, કોઈ અવતાર સ્વરૂપને ના ભજતો હોય, અને કોઈ સજ્જન વ્યક્તિ હોય તો એમ કહે ભાઈ આ મર્યા પછી સ્વર્ગમાં જશે, અને એ એમ કહે ભાઈ અમે તો હારા કર્મ કર્યા, નરકમાં નહીં જઈએ, સ્વર્ગમાં જશું. એ સ્વર્ગમાં જાય તો કાંઈ સ્વર્ગની અંદર જવાથી ઇન્દ્ર રાજા ના બની જાય, સ્વર્ગની અંદર જાય તો ત્યાં જેમ પેલા દેવતાઓ બીજા હોય, એના મેલ છે, એના એના રાજપાટો છે, ત્યાં આગળ હિંડોળા ખાટે હિંચકે છે, એમ આને ત્યાં સુખ ભોગવવાનું, કાંઈ અહીં સારા કર્મો કર્યા એટલે સ્વર્ગનો ઇન્દ્ર ના થઈ જાય, સ્વર્ગનો રેસિડેન્સ થાય, રહેવાવાળો મેમ્બર રહી શકે. કોઈ કંઈ ઇન્ડિયાથી અમેરિકા આવે એટલે અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબ થઈ જઈએ, અહીંનો સિટીઝન થઈને રહે એક ઘર રાખીને, એમ અહીંથી સારા કામ કર્યા હોય તો સ્વર્ગમાં જાય, ત્યાં એક બંગલો મળે, એક મેલ મળે, જેવું અહીં આગળ કામ કર્યું એટલી માળની ઊંચી હવેલી થાય, બે માળ જેટલું કર્યું બે માળ મળે, હાથ માળ તો હાથ માળ, એટલા હિંડોળાને, એટલા સેવકોને, એટલા વિમાનોને, જે અહીં પુણ્ય છે પુણ્ય ને ખર્ચવાનું છે, પણ કાંઈ ઇન્દ્ર રાજાની પદવી પર ના બેસી જવાય ત્યાં. પણ શ્રીજી મહારાજની મૂર્તિ કેટલી મંગળરૂપ છે, શ્રીજી મહારાજ કેટલા મોટા છે કે રોટલાના બાને પણ જો હેત થયું તો શ્રીજી મહારાજ કે આને મર્યા પછી ઇન્દ્ર પદવી મળશે, આવા મોટા મહારાજ મળ્યા. કલ્પના કરો, જેને એક રોટલા આપવાથી હેત થઈ જાય એને ઇન્દ્ર પદવી મળે તો આપણા કલ્યાણમાં કંઈ પૂછવાનું છે? આપણે તો રાતને દિવસે ભગવાનમાં હેત કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, હશે આપણે સાધન દશામાં છીએ, બે પાંચ દોષ હોય, ક્યારેક કોક આવેગ હોય, પણ મહારાજ બહુ મોટા છે, એનો વિશ્વાસ, એ મંગળરૂપ મૂર્તિનું જોડાણ, ભાર ભાર આપણે મહારાજ મળ્યા છે એનું વજન રાખવાનું, કે આવા મોટા મહારાજ મને મળ્યા છે એનું વજન. આપણે જ્યારે પ્લેનમાં બેસીએ છીએ કે આપણે અહીંથી કંઈક કોઈ પણ જગ્યાએ બીજા દેશમાં જવું હોય કે બીજા સ્ટેટમાં જવું હોય દૂર સુધી, તો આપણે એવું નથી વિચારતા કે મારે પાંખો નથી ને કેવી રીતે પહોંચી જઈશ બે કલાકમાં, વિચારીએ જ કોઈ દિવસ? મારે પાંખો નથી ને 15 કલાકમાં ઇન્ડિયા કેવી રીતે પહોંચી જઈશ, પાંખો તો છે નહીં, ક્યાંકથી ભાડે પાંખો ગોતું હારું, પાંખો વિના કેમ થશે, એવું કંઈ વિચારીએ છે? ના રે ના, ખોલો વેબસાઇટ, લઈ લો ટિકિટ, કરો એજન્ટને ફોન, ટિકિટ લઈ લો એક એરલાઇનની, અને બસ ટાઈમે પહોંચી જાઓ. બેગો 23-23 કિલોની વજનદાર બેગો માથે મૂકીને જવાનું હોય, 1 માઇલ તોય ના જવાય, જવાય એ બેગો લો ભાઈ, આ નાખી દો, બેગો હોતા ઉતરી જઈએ છે. બોલો, પાંખો નથી તોય, કારણ કે આપણે વિશ્વાસ મૂક્યો પ્લેનની અંદર બેસું એટલે આટલા કલાક પછી આ જગ્યાએ પહોંચું. પ્લેનનો વિશ્વાસ ક્યારેક તૂટી શકે છે, પણ ભગવાનનો વિશ્વાસ ક્યારેય તૂટી શકતો નથી. ભગવાનની અંદર જે બેઠો
ભગવાનની અંદર જે બેઠો, એક ઘડીવાર બેઠો, એ ઇન્દ્ર પદવીને પામી જતો હોય તો આપણે તો ઘણી ઘડીઓ ભગવાનમાં બેઠા છીએ, બેસીએ છીએ, બેસવાના છીએ, તો એ ભગવાન આપણું અમંગળ ક્યારેય નહીં થવા દે. વિશ્વાસ, ભગવાન મારું અમંગળ ક્યારેય નહીં થવા દે, કારણ કે પરમ મંગળ રૂપ છે, પરમ મંગળ રૂપ છે. તેઓ મહારાજમાં વિશ્વાસ કરાવવા માટે સ્વામી કહે છે, ભગવાનમાં વધુ આપણને હેત થાય એટલે સ્વામી કહે છે કે મહારાજ પરમ મંગળ રૂપ છે, ભગવાનનું સ્વરૂપ એવું છે. મંગળમાં અમંગળ શાનું? જે ભગવાનને મળ્યો ને એનું ખરાબ થવાનું જ નથી, ખરાબ નથી થવાનું. હા, બહુ કાચો હશે તો અનેક જન્મ સંસિદ્ધ લખ્યું છે, અનેક જન્મના અંતે એ પછી પરમ ગતિને પામશે, પણ ભગવાનનો ભક્ત છે એની અસદ ગતિ થતી નથી. ભગવાનનો ભક્ત છે એ ક્યારેય પણ લક 84માં જાતો નથી. ભગવાનનો ભક્ત છે એની કચાસો હોય તો ભગવાન એને સત્સંગમાં ફરી જન્મ ધરાવે, ફરી સદગુરુનો યોગ આપે, ફરીથી એને ઉપાસના આદિ સમજાવે, જો એ બહુ કાચો છે તો. અને જો ખરેખરો થઈને મંડ્યો છે કે છેલ્લો જન્મ કરવો છે, તો આ સત્સંગનો એવો પ્રતાપ છે, એક જન્મે, બે જન્મે કે 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય, એ વર્તાલના 5માં કહે છે, આને આ જન્મે શુદ્ધ થાય છે, એનો અર્થ જ એ થાય છે કે 100 જન્મની કસર આ જન્મે ટળે છે, 1 કરોડ જન્મની કસર આ જન્મે ટળે છે ખરો થઈને મંડે તો. કારણ કે મંગળ રૂપ મહારાજ છે, મંગળ રૂપ છે. ધીરું ધીરું કરશે તોય મંગળ થશે, ફાસ્ટ કરશે તોય મંગળ થશે, મધ્યમ ગતિએ ચાલશે તોય મંગળ થશે, અરે ઊભો રહી જશે ને તોય મંગળ થશે. મહારાજ એવા છે, કોઈ ઊભો રહી ગયો તોય મંગળ જ થવાનું, કે મહારાજ છે એવા. એની અંદરથી ગાફલતા નથી લાવવાની, એની અંદરથી આળસને પ્રમાદ નથી લાવવાનો, પરંતુ મહારાજની મોટપ સમજવાની છે કે મહારાજ કેવા મોટા છે. કોઈને આપણે બહુ મોટા અને બહુ મહાન સમજીએ ને પછી આપણી વૃત્તિ એમાં લાગી રહે. જેટલા ભગવાનને આપણે મહાન સમજવામાં જેટલી ખામી, જેટલી એ ઉપાસનાની ખામી, સર્વોપરી બોલીએ છીએ, સાંભળીએ છીએ, માનીએ છીએ, સર્વોપરી જીવથી જાણવા, ત્યાર પછી વૃત્તિઓ વધુમાં વધુ એ સ્વરૂપને વિશે જ રહે. જેને આપણે મહાન મોઘું જાણીએ છીએ એ વસ્તુને આપણે ભૂલી શકતા નથી. આપણને કોઈ મોગા મોગો હીરો આપ્યો હોય, આપણને હીરો 1 મિલિયન ડોલરનો હીરો હોય ને એવો આપણને દીધો હોય કોઈ, અને આટલો જ હોય, સમજે 2 mmનો જ હોય, અને કીધું હોય આની 1 મિલિયન કિંમત છે અને હાચવજો, તો આપણે એને મૂક્યો હોય એ કોઈ દી ભૂલીએ ખરા કઈ જગ્યાએ મૂક્યો છે? એમ જમવા બેસીએ ને તો યાદ આવે, કઈ ચિંતા નથી, આપણે ગમે ત્યારે કઈ પ્રોબ્લેમ આવી જાય ને, એમ કોઈને કદાચ કહીએ નહીં પણ વાત કરીએ. કોઈ કે ભાઈ આવું થઈ જશે, જોબ જતી રહેશે, ઓલું એ કઈ ચિંતા ના કરશો ને, બધું ભગવાનના માથે નાખો ને. હું કે ભગવાનના માથે નાખો ને, પણ ભગવાનનો વિશ્વાસ કરતા કોનો વિશ્વાસ પડ્યો હોય? પેલો હીરો પડ્યો છે ને એનો કોઈને કહેવું નથી, એટલે કહે નહીં કે મારી પાસે હીરો પડ્યો છે એમ. પણ કેપ કોનો વર્તે? હીરાનો, કે હીરો પડ્યો છે ને વેચીશું એટલે 1 મિલિયન આવવાના છે, એમાં તો બધું બહુ કામ થઈ જશે, ચિંતા શું કરો તમે. પડ્યો છે પણ એની સ્મૃતિ કોઈ દિવસ જાય નહીં. હા, અઠવાડિયે 10 દિવસે ઘરમાં જ્યાં મૂક્યો હોય ને ત્યાં જઈને જોઈ લે કે છે ને, ઓગળી જ નથી ગયો ને, નહીં તો પ્રોબ્લેમ. એ જોયા કરે, કારણ એની વૃત્તિ એમાં જ રહે, એમાં જ રહે. તમે બહુ પોતાના જીવનમાં અભ્યાસ કરશો તો સંપત્તિ કંઈક એવી આવી હશે ને તમારે 2 દિવસ ઘરમાં રાખવી પડી હશે, અને પછીથી એને મૂકવા જવાનું હોય, લોકરમાં મૂકવાના હોય, XYZ વાપરી નાખવાનો હોય, કોઈને આપી દેવાની હોય, જે હોય, પણ મૂક્યું હોય 2 દી ઘરમાં, તો વૃત્તિ ક્યાં રહે? ત્યાં જ રહે. કારણ કે ખબર છે કે આની કિંમત શું છે, કેટલો પરસેવો પાડે છે, ત્યારે આ સંપત્તિ આવી છે. સોનાનો દાગીનો હોય કે રૂપિયા હોય, તો એક તુચ્છ જેવી વસ્તુ, જે એક અગ્નિ લાગવાથી બળી જાય એવી નોટ હોય, એક અગ્નિ લાગવાથી જે ઓગળી જાય એવા સોનાના દાગીના હોય,
એવી વસ્તુનો પણ મહાત્મ્ય જાણીએ છીએ તો બે દિવસ માટે 48 કલાકની વૃત્તિઓનો મુખ્ય ભાગ એ મય થઈ જાય છે તો પરમાત્માના સ્વરૂપને જે જાણે જેવું છે એવું તેની વૃત્તિઓ મહારાજમય કેમ ના થાય. પણ જેવા છેવા ન જાણવાના કારણે વૃત્તિ બીજે જાય છે, કારણ કે જેવા છે એવા જાણ્યા નથી, બોલે છે સાંભળે છે પણ પેલો બાળક જેમ બોલે છે, બાળક જેમ સાંભળે છે, બાળક જેમ એને એ કરે છે એવી રીતે બાળકની જેમ, બાળકની રમત જેવું છે એના માટે. પણ જો એ સાચો થઈને વિચારે કે મહારાજ કેવા મંગળરૂપ છે, મહારાજ કેવા મોટા છે, મહારાજ કેવું રૂડું કરવાવાળા છે, મહારાજે મારા પ્રારબ્ધને કેવું ફેરવી નાખ્યું છે, મહારાજે મારા કર્તવ્ય બાજુ નહીં જોઈને પોતાનું બિરુદ કેવું પાડ્યું છે, મહારાજે કલ્યાણ કરવાના કોલ કેવા દીધા છે, મહારાજે કેવા મોટા સદગુરુનો યોગ કરાવ્યો છે, મહારાજે મને આ કેવો દિવ્ય સમુદાય દીધો છે એની મધ્ય હું બેઠો છું, ઓહો ઓહો મારું કેવું મોટું ભાગ્ય, આ બધું મહારાજે રચ્યું, મારા પ્રારબ્ધનું નહોતું, બધું મહારાજે રચ્યું. આવું જ્યારે થાય ત્યારે મહારાજ કંઈક જુદા દેખાય, મહારાજ જુદા અનુભવાય, અને એ જેટલી પડો આપણને એવા વિચારો વિશેષ એટલી મહારાજની અનુભૂતિ વિશેષ, જેટલી મહારાજની અનુભૂતિ વિશેષ એટલું આપણું મંગળ વિશેષ, એટલું આપણું શુભ વિશેષ. કારણ કે જીવને કરી કરીને કરવાનું છે, એ જ મોટા મોટા સંતો મોટા મોટા ભક્તોએ સ્તુતિઓ લખી છે, અષ્ટકો લખ્યા છે, સંસ્કૃતમાં છે, પ્રાકૃતમાં છે, ગ્રંથોની અંદર મહારાજનો મહિમા જે તે સમયે લખ્યો છે એ શું સૂચવે છે, એ જ સૂચવે છે મહારાજનો મહિમા. આપણે આરતી બોલીએ છીએ, અષ્ટક બોલીએ છીએ, નિર્વિકલ્પ સ્તુતિ બોલીએ છીએ, ચેષ્ટા બોલીએ છીએ, બધામાં ભગવાનને વિશે આપણે જોડાઈએ એને અર્થે મહારાજનો મહિમા જ લખેલો છે. જે કાંઈ કરીએ છીએ બધામાં તો ભગવાન મંગળરૂપ છે. સ્વામી કે મંગળમાં અમંગળ શાનું, મંગળમાં કશું જ અમંગળ નથી, બધું જ મંગળ છે એવું ભગવાનનું સ્વરૂપ છે. મંગળ દેવું લેવું એવું સુખકારીજી, સર્વે મંગળકારી કેવું સુખકારીજી, મંગળ દેવું લેવું એવું સુખકારીજી, સર્વે મંગળકારી કેવું સુખકારીજી, મંગળકારી વાણી મુખની સુખકારીજી, મંગળકારી વાણી મુખની સુખકારીજી, મંગળ દ્રષ્ટિ કરો છો સુખની સુખકારીજી, મંગળ દ્રષ્ટિ કરો છો સુખની સુખકારીજી, સર્વે ક્રિયા મંગળકારી સુખકારીજી, મંગળ મૂર્તિની બલિહારી સુખકારીજી, મંગળમય મૂર્તિ જેને જોઈ સુખકારીજી, મંગળમય મૂર્તિ જેને જોઈ સુખકારીજી, તેને ન્યૂન ન રહી કોઈ સુખકારીજી, મંગળ દેવું અને મંગળ લેવું એવું સુખકારીજી. ભગવાન કોઈને દેતા હોય, ભગવાન કોઈ પાસેથી લેતા હોય એ બધું મંગળરૂપ છે, કલ્યાણકારી છે. ભગવાને કોઈને આપ્યું છે તો કોઈની પાસે માગ્યું પણ છે. દુબળી ભટ્ટ જેવા ગરીબ પાસે ગઢપુરનું મંદિર બંધાવતા શ્રીજી મહારાજે એમ પણ કીધું છે કે આ મંદિરની અંદર જેને જે ભેટ લખાવી એ લખાવો. અને ત્યારે દરબારો, મોટા મોટા ગામેતીઓ, મોટા મોટા શેઠિયાઓ હજારોની રકમની અંદર દાન લખાવતા હોય, અને ત્યારે શ્રીજી મહારાજ કે હજુ અમારે સેવાની જરૂર છે, આખી સભા સેવા પોતાની બોલી જાય, હજારોના આંકડામાં બોલાય તો પણ શ્રીજી મહારાજને અસંતોષ રહે. અને શ્રીજી મહારાજ ત્યારે સભામાં ઊભેલો એક દુબળી ભટ્ટ એને એમ કે, બાપા તમારે કાંઈ મને નથી દેવું? અને ત્યારે દુબળી ભટ્ટ કે, પ્રભુ મારી પાસે કશું જ નથી, કંઈક તો છે, આ મંદિરમાં કંઈક આપો. અને ત્યારે એને પણ કંઈક દેવું તો હતું પણ હજારોની રકમ બોલાય, ત્યાંની પાસે દોકડા ભાર થોડુંક હતું, એમ એની કિંમત કેટલી. પણ જ્યારે મહારાજે માગ્યું છે ત્યારે ઇતિહાસોમાં લખાણું કે દુબળી ભટ્ટે પોતાના પાગડામાંથી એક એક ગાંઠ છોડી 13 રૂપિયા મહારાજને દીધા છે,
અને મહારાજ ત્યારે કહે છે ગોપીનાથજી મહારાજની જે અમારે ગોપીનાથજીના કળસ ચડી ગયા. એમ મહારાજે કોઈ ગરીબ પાસે માગ્યું છે? દેવ સરોવરના કિનારે ભગવાને રોટલો અને ભાજી ભોઈ પાથરી માગી છે? ક્યાંક માગ્યું છે અને ક્યાંક મહારાજે દીધું પણ છે. કોઈ ગરીબ હોય, કોઈ ભિક્ષુક જોવે, કોઈ બ્રાહ્મણ જોવે તો ભગવાને દાગીનાઓ ઉતારીને આપ્યા છે, ભેટ આપી છે, કન્યાદાનો કર્યા છે, બ્રાહ્મણ બટુકોને જનોયો દીધી છે, કોઈને વસ્ત્ર અપાવ્યા છે, કોઈને ગામ ઘરાસ પણ અપાવ્યા છે, કોઈકને આખી જિંદગી પાલન કરવાની આજ્ઞા કરીને કોઈને કોઈને સોંપ્યા છે. આવું મહારાજે ઘણું કર્યું છે પોતાના જીવન કાર્ય દરમિયાન. એ મહારાજનું દેવું લેવું બધું જ મંગળરૂપ છે. સર્વે મંગળકારી કહેવું, મંગળકારી વાણી મુખની ભગવાન બોલે છે એમાં પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે, મંગળ થાય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, શ્રીજી મહારાજ જે વચનામૃતનું મહારાજે જે વચનામૃત બોલ્યા છે એ વચનામૃત જે છે એને આજે આપણે વાંચીએ છીએ. આપણા કલ્યાણના દરવાજાઓ, આપણી અંતરદૃષ્ટિ, આપણને ભગવાન તરફની દ્રષ્ટિ, સત્સંગ અને સંત પ્રત્યેની દ્રષ્ટિ, આ સત્સંગની અંદર કેમ રહેવું એના વિવેકો, આ બધું જ આપણને મહારાજની વાણી કેટલી મંગળરૂપ છે કે વચનામૃત જેવો ગ્રંથ આ પૃથ્વી પર એક પણ નથી. વચનામૃત એક પલ્લામાં મૂકવામાં આવે અને પૃથ્વી પર આજ સુધીમાં રચાયેલા અને ભવિષ્યમાં રચાતા તમામ શાસ્ત્રોને મૂકવામાં આવે તો વચનામૃતનું પલ્લું હંમેશા નમેલું રહે એવું વચનામૃત જેવું શાસ્ત્ર, શ્રીજી મહારાજની પરાવાણી જેને કહેવાય એવું શાસ્ત્ર, એ ભગવાનની વાણી કેટલી મંગળરૂપ છે. જેને જેને વચનામૃતની અંદર જેની જેની દ્રષ્ટિ મહારાજની કૃપાથી ખૂંટી અને જે વચનામૃતની અંદર ચોંટી ગયો એ કેવા ચોંટી જાય છે. આપણા પરિવારના કેટલા ભક્તો એવા છે કે હાવ નવા સત્સંગની અંદર એને વચનામૃતની ખબર જ નહોતી પણ વચનામૃતમાં આજે ડૂબ્યા છે, ડૂબ્યા છે, ડૂબ્યા છે, તો આખે આખા ડૂબી ગયા છે, અંદર ડૂબેલા જ રહે છે. જ્યારે જો ત્યારે વચનામૃત વચનામૃત ને વચનામૃત શું દિવ્ય જીવન થઈ ગયું. એ વચનામૃત સ્વયં મહારાજ છે, મહારાજની વાણી છે, પરમ મંગળરૂપ છે. ભગવાનની કૃપા જેની ઉપર થાય એને એમાં હેત થઈ જાય, એને એમાં લગ્ની લાગી જાય અને જેને એમાં લગ્ની લાગી જાય એને ભગવાન પોતાની વાણીનો મર્મ સમજાવે. સદગુરુની કૃપાને, સદગુરુના સમાગમને સત્પુરુષ જ્યારે પ્રગટ હોય ત્યારે એના મુખથી એ સમજાય એવી વાણી છે. પણ એ પરમ મંગળરૂપ વચનામૃત જેવી વાણી એને આપણા બધાનો નિજ અનુભવ છે કે વચનામૃત એ ગ્રંથમાં કયા પ્રશ્નનો જવાબ નથી. આપણા જીવનમાં ઉદ્ભવતો આધ્યાત્મિક ભૌતિક કોઈ પણ પ્રશ્ન થાય એનો કયો પ્રશ્ન એવો છે જેનો જવાબ વચનામૃતમાં નથી? એક પણ પ્રશ્ન આપણા જીવનનો એવો નહીં નીકળે કે જે વચનામૃતમાં નહીં હોય. આપણો નહીં, અનેકના પ્રશ્નનો જવાબ વચનામૃતમાં છે, એવું વચનામૃત છે. ભગવાનની વાણી પરમ મંગળરૂપ છે, બધાનું મંગળ કરે. મંગળ દ્રષ્ટિ કરો છો સુખની સુખકારીજી. ભગવાન જ્યારે દ્રષ્ટિ કરતા હોય, અમૃત નજર નાખતા હોય, આપણા પીવડા ઘનશ્યામ મહારાજ આપણી સામું જોતા હોય, પરમ મંગળરૂપ લાગે. આપણી સામે મહારાજ જોવે, દ્રષ્ટિ પડે, એ અનેક જીવોનું કલ્યાણ કરે. મહારાજ એવા અનેક અનેકનું કલ્યાણ કર્યું છે. ક્યારેક પશુ પક્ષી આદિ ઉપર પણ ભગવાને દ્રષ્ટિ નાખી એનું પરમ મંગળ કર્યું છે. સર્વે ક્રિયા મંગળકારી, મંગળ મૂર્તિની બલિહારી. બધી જ ક્રિયા ભગવાનની મંગળકારી છે, બધી જ ક્રિયા. આખી મૂર્તિ મંગળમય છે. મંગળમય મૂર્તિ જેને જોઈ તેને ન્યૂન ન રહી કોઈ. જેને ભગવાનની એ મૂર્તિને જોઈ છે એને હવે પોતાને વિશે ન્યૂનતા માનવાની જરૂર નથી. એને કશું જ ન્યૂન નથી રહ્યું, એની માટે કશું જ અગમ્ય નથી રહ્યું. જેને આ મૂર્તિને જોઈ એના બધા જ કામ થઈ ગયા છે. સ્વામીનું કહેવાનો અર્થ એવો છે, આપણે મહારાજને નિરખ્યા એટલે હવે આપણે પૂર્ણ કામ પણ એનાથી જ માની લેવાનું છે કે મારું છેલ્લામાં છેલ્લું ડેસ્ટિનેશન જે હતું, મારું છેલ્લામાં છેલ્લું જે લક્ષ્ય હતું એ મને આ પીવડા ઘનશ્યામ મહારાજ સ્વરૂપે, હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે, ઠાકોરજી મહારાજ સ્વરૂપે મને મહારાજે મળી ગયા. જે મહારાજને મારું છેલ્લામાં છેલ્લું લક્ષ્ય જેને મારે પામવું હતું એ મને મળી ગયા.
બસ એને આવે જોયા કરવા, એમાં વૃત્તિને પરોવ્યા કરવી, એમય આપણા આત્માને કર્યા કરવો, એનાથી પ્રધાનપણું બીજું બધું ટળે એવું કરવું, એના સિવાયની બીજી અપેક્ષાઓનો નાશ થાય એવો પ્રયત્ન કરવો, એના સિવાયની બીજી આકાંક્ષાઓનો નાશ થાય એવા પ્રયત્નમાં માંડવું, એના સિવાયનું બીજું ભૂલાય, બીજું તુચ્છ જેવું જણાય, એને છોડીને બાકી બધું જેટલું છે એ બધું મહાન ના મનાય, એ આપણું જીવન ના બને, આપણું જીવન તો મહારાજ જ બને એવા પ્રયત્નમાં આપણે લાગીએ. કારણ કે પુરુષ પ્રયત્નવાળા ઉપર જ ભગવાનની કૃપા થાય છે, આવો મહારાજનો સ્પષ્ટ મત છે. આપણો પ્રયત્ન જો એ હશે તો મંગળરૂપ મહારાજ સ્વયં જ પોતાના મંગળ સ્વરૂપ દ્વારા આપણે લક્ષ્ય, જે આપણું લક્ષ્ય છે કે આપણે આવું મંગળ આપણું પોતાનું કરવું છે, એ મંગળમય મહારાજ આપણું મંગળ કરશે. કહેતા આપણને ભગવાન સિવાયનું બીજું પ્રધાનપણું મટશે, અને એવું જ્યારે મટશે ને ત્યારે સુખ અને દુઃખની નદીઓમાં આપણે નહીં વહીએ, હર્ષ અને શોકની નદીઓમાં આપણે નહીં વહીએ, માન અપમાન રાગ દ્વેષ આદિ દ્વંદ્વોમાં આપણે ક્યારેક નહીં ફસાઈએ. આપણને બસ એક જ વસ્તુ રહેશે કે પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. મારી પાસે જ્યારે પરમાત્મા રૂપી ધન આવ્યું, જ્યારે મારી પાસે પરમાત્મા રૂપી ચિંતામણી આવી, મારી પાસે જ્યારે પરમાત્મા રૂપી મૂડી આવી, ત્યારે મૂડીથી વિશેષ દુનિયામાં છે જ શું તે બીજું મેળવવા પ્રયત્ન કરું, એનાથી વિશેષ કશું છે જ નહીં. અને એને રાખવા માટેની તિજોરી કેટલી સરસ છે, બીજા લોકર હોય ને એની ઉપર રેડ પડે, બીજા લોકર હોય ને એમાંથી તમે કાર્ડોન મૂકો ને તો કોક જોઈ શકે. પણ ભગવાનને રાખવાની તિજોરી ભગવાને કેટલી જોરદાર બનાવી, ક્યાં રહું છું તો ભગવાન કે હૃદયને વિશે જીવ રહ્યો છે એને વિશે હું અખંડ રહ્યો છું. કેટલી સરસ તિજોરી આપી, મુઠ્ઠી જેટલી તિજોરી, અને પોતાના હૃદયને પોતે જ ખોલી શકે ને પોતે જ બંધ કરી શકે. કોઈના હૃદયમાં જઈને કોઈ ગરી શકે છે અંદર? કોઈ ગરી ના શકે. એવી જગ્યાએ રાખ્યું ભગવાને, એવી જગ્યા રાખી કે જ્યાં આપણે જેને જોઈ શકીએ, આપણે જેને અનુભવી શકીએ, એવી જગ્યાએ ભગવાને પોતાનું સ્થાન પસંદ કર્યું. એટલી સરસ લોકર આપ્યું છે. એ લોકરની અંદર બીજો કચરો ભરવા કરતાં ભગવાનને ભરવા, એક મુઠ્ઠી જેટલી લોકર છે એ લોકરની અંદર બીજો કચરો આખા બ્રહ્માંડનો ભરાઈ શકે ને, એ લોકર પાછું મહત કરતાં મહત છે, નાના કરતાં નાનું છે. એ હૃદયની અંદર જેટલું ભરવું એટલું ભરાય, પણ એની અંદર બીજું ભરવા કરતાં મહારાજની મૂર્તિ ભરવાની રોજ મૂર્તિનો મહિમા વિશેષ ને વિશેષ એન કેન પ્રકારે સંતોના કીર્તન દ્વારા, સંતોની કથા દ્વારા, શાસ્ત્રો દ્વારા, આપણા અનુભવ દ્વારા, આપણા વિચારો દ્વારા, પૂર્વેના સંતો ભક્તો થયાના ચરિત્રો દ્વારા રોજ નવું ને નવું મહારાજનો મહિમા અંદર ભરતા રહીએ ઠચો ઠચ આખી તિજોરી ભરાઈ ગઈ હોય, પછી એને સુખ કેવું આવે? પછી એને બહારના સુખની અપેક્ષા રહે નહીં. પછી એને કોઈ સ્થાન સુખ ના આપે, કોઈ વ્યક્તિ સુખ ના આપે, એને કોઈ પદાર્થ સુખ ના આપે, એને કોઈ ક્રિયા સુખ ના આપે, એને તો પછી અંદરથી જ સુખ આવે. કારણ કે અંદરથી ભરાઈ ગયો છે, અંદરથી જે ભરાઈ ગયો, પૂર્ણ કામ થઈ ગયો, એને પછી કશું જ ના જોઈએ. ભગવાન પોતે પૂર્ણ કામ છે, અને ભગવાનથી આપણું હૃદય ભરાય ત્યારે આપણે પણ પૂર્ણ કામ થઈએ છીએ. એટલે મંગળરૂપ એવા મહારાજ એને સ્વામી કે એ મૂર્તિ આપણી સામે જોઈએ ને આપણે એની સામે જોઈએ, એવું કર્યા કરીએ તો પછી ન્યૂન કશું રહેતું નથી, કોઈ ખામી આપણી રહેતી નથી. મંગળ મૂર્તિને પ્રતાપ સુખકારી જી, સ્પર્શે પજડે પૂરણ પાપ સુખકારી જી. મંગળ મૂર્તિને સમર્થા સુખકારી જી, મંગળ મૂર્તિને સમર્થા સુખકારી જી. મટે સંકટ શ્રી હરિ કરતા સુખકારી જી, મટે સંકટ શ્રી હરિ કરતા સુખકારી જી. મંગળ મૂર્તિને પ્રતાપ, સ્પર્શે પ્રજડે પૂરણ પાપ,
ગમે એટલા પાપ હોય પણ આ ભગવાનનો જેને સ્પર્શ કર્યો એના બધાય પાપ બળી જાય છે. એ મૂર્તિનું સ્મરણ કરતાં બધાય સંકટ ટળી જાય છે. આપણે ઘણી વખત આ ચરિત્રને સાંભળેલું છે કે ભગવાને એક રતા બસ્યો કરીને જે ગઢપુરની અંદર રહેતો મહારાજે, એ ગાંડો હતો, રતો ગાંડો જેને બધા કહેતા. એકવાર શ્રાવણ મહિનાની અંદર નદીમાં પૂર આવ્યું, શિવની પૂજા માટે સામાન થોડોક આપવા સામે જવાનું હતું, ઉતરાય એમ હતું નહીં, અને મહારાજે ત્યારે રતાને આજ્ઞા કરી કે આ પૂજાનો સામાન મોકલવો, તું જઈશ. ત્યારે નદીના પૂરમાં પડીને રતો સામે ગયો અને સામાન આપીને પરત આવ્યો. પ્રાગજી દવેને સાથે મોકલેલા, કથા બહુ લાંબી છે. પછી મહારાજ બહુ રાજી થયા. રાજી થયા એટલે રતાને કીધું કે માં તારે શું જોઈએ એમ. એટલે સુરાખાચારે કીધું મહારાજની માનકી માગી લે. આ હતો ગાંડો પણ આમ ડાયો હતો. એને તરત કીધું, સુરાખાચરે કીધું કે તું માનકી ગોળી માગ. ત્યારે રતો મહારાજને કે આ સુરાખાચર મારો માહો ભનતો છે કે મહારાજ પાસે માનકી ગોળી માગ, પણ હું કાંઈ ગાંડો છું? ગાંડો કોઈ દી સ્વીકારે નહીં કે હું ગાંડો છું. ગાંડો હંમેશા ને એને એમ જ લાગે કે હું જ હોશિયાર છું આખા દુનિયામાં. અને જ્યારે આપણને એવું લાગે ને કે હું સૌથી હોશિયાર, ત્યારે સમજવાનું કે હું સૌથી મૂર્ખ છું. જ્યારે આપણને આપણી જાત બધાય કરતાં શ્રેષ્ઠ ને મહાન ને હોશિયાર ને બુદ્ધિશાળી ને પ્રતિભાશાળી એવી બધી મનાતી થાય ને, ત્યારે સમજવાનું કે સૌથી મોટો મૂર્ખ હું છું. વચનાબુદ્ધને પૂછીશ તો એ મહારાજ મને મૂર્ખ કહેશે, અને જીવનમાં ક્યારેક બે જગ્યાએ થપાટ ખાઈશ ને ત્યારે મારી મૂર્ખામી મને જણાઈ આવશે, એવો સમયે ખબર પડી જાય. અને જીવ પ્રાણી માત્રને પોતાનું ડાપણનું માન છે મહારાજ કે. કોઈને એવું લાગે નહીં કે હું ન્યૂન બુદ્ધિવાળો છું, બધાને લાગે કે હું જે સમજું છું બરાબર છે. એમ આ રતા નહીં એમ કે હું કાંઈક થોડો ગાંડો છું, હું ના માગું. ત્યારે મહારાજ કે જા ઘોડી લઈ જા. ત્યારે રતો કે ના મહારાજ, તમારી ઘોડી ના લેવાય. સુરોખાચર કે મહારાજને માથે સોનેરી નવગરું છે ને, અને કેડે સોનેરી રેટો છે એ માગ. રતો કે એ મહારાજ, આ મારો મોહ બનતો છે, મહારાજને માથે સોનેરી નવગરું કેડે સોનેરી રેટો માગ. મહારાજ કે આ રે લઈ જા. રતો કે બને તે તો મારે નથી જોઈતું, કારણ કે તમે ભગવાન છો અને તમારું ના લેવાય. પણ એક કામ કરજો, તમારો પ્રસાદ મને દેજો કે 15 દિવસ સુધી તમારો થાળનો પ્રસાદ કોઈ દી મારે ભાગ આવતો નથી, પ્રસાદી આપજો. મહારાજ કે રોજ આવી જવું તારે, ત્યાં તો સવારનો આવી જાય વહેલો, સવારમાં વહેલો આવીને બેસી જાય, પછી દોહા બોલે, કીર્તન ગાય, ગોળી બોલે, ભોજા ભગતના ચાપખા બોલે, તે બધા સંતો પૂજા કરતા હોય ને, બધાને ડિસ્ટર્બ થાય સવારમાં. તે બધાય સંતો ધ્યાન કરતા હોય, કોઈ પૂજા કરતા હોય, બધાને ઠીક ના પડે. તે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું, આ રતો ગાંડો અહીં બોલ્યા કરે છે, નકામી ઉપાધિ કરે છે. મહારાજ કે રતા હવે બોલવું રહેવા દે. ત્યારે રતો કે મહારાજ હવે મારું અંતકરણ ઘણું ખુલ્યું છે, હું તો ગાવાનો કે આવે ગાંડાને હું આવે હું તો ગાવાનો. પછી મહારાજ એ દિવસ કશું બોલ્યા નહીં, થાળ જમવા પધાર્યા. રતો પાછળ પાછળ ગયો, મહારાજ જમી રહ્યા, રતાને થાળ આપી દીધો. રતો જમી રહ્યો ત્યારે મહારાજે ભગુજીને બોલાવીને કહ્યું, 15 દિવસ સુધી રતાને 12 વાગે થાળ આપવો. એમ રતાને 15 દિવસ સુધી થાળની પ્રસાદી આપી. પછી બધા હરિભક્તોને શંકા થતી હતી કે આ રતા ગાંડાને પ્રસાદીનો બધો થાળ મહારાજ આપી દેશે, આનું શું કારણ? બીજા કોઈને કણી કોઈ મળતો નથી. ત્યારે મહારાજે અંતર્યામી પણ બધાને પ્રશ્ન થતો હતો ને, એટલે કીધું કે સંતો ભક્તો, જામ સાહેબ કે વડોદરાનો સયાજીરાવ રાજા હોય એને જમાડવા હોય ત્યારે કેટલી સામગ્રી તૈયાર કરવી પડે? ત્યારે સભાસદો કે 1 વર્ષ સુધી સામાન ભેળો કરીએ ત્યારે એની સરભરા માંડ માંડ થાય. બોલાવો હોય તો 1 વર્ષ મોરથી મહેનત કરવી પડે બધું ભેગું કરવાની. મહારાજ કે આ ચક્રવર્તી રાજા નોતરવો હોય તો? તમે તો, મેં ખાલી તમને જામનગરનો કીધો ને સયાજી, પણ આખા પૃથ્વીનો રાજા નોતરવો હોય? ત્યારે બધા કે મહારાજ એ તો ભગવાન જેવા હોય એ પૂરું કરી શકે. મહારાજ કે આ રતો ચક્રવર્તી રાજા છે, પહેલાં તપ કરતો હતો, દૂધ પીને રહેતો. તે એક વખત એના ચેલાએ એને અનગઢ દૂધ પાયું. પછી એને પૂછ્યું કે ગઈ રાત્રે મેં તમને અનગઢ દૂધ પાયું છે, માફ કરજો. ત્યારે એને કીધું કે હવે હું આટલા પાપથી મરીને કાશીનો રાજા થઈશ, કાશીનો રાજા થઈશ. પહેલાં ગુરુ હતો આ,
અને ચેલો હતો, અનગઢ દૂધ પાયું ચેલાએ, એના પાપે કરીને પછી કે હવે મારે બીજો જન્મ ધરવો પડશે અને હું રાજા થઈશ, એટલે કાશીનો રાજા થયો. અને ત્યાં એને બ્રાહ્મણનો શાપ થયો, એથી મરીને રાક્ષસ થયો. તે વનમાં એક સ્થાનકે રહેતો હતો, એની પાસે જે જાય એને મારી નાખતો. તેથી રસ્તાની બે કોરે ચોકી રાખી હતી, કોઈને જવા ન દેતા. પછી અમે વનમાં ફરતા હતા, મહારાજે વન વિચરણ કર્યું ને, ત્યારે વન વિચરણ દરમિયાન મહારાજ કે ફરતા ફરતા અમે ત્યાં ગયા, ચોકીવાળાએ અમને ના પાડી કે આગળ રાક્ષસ છે માટે તમે ના જશો. તોય અમે ગયા, અમે કહ્યું અમને રાક્ષસ નહીં મારે, કારણ કે અમે વનમાં જ ફરતા ફરતા આવીએ છીએ. પછી અમે ત્યાં ગયા ત્યારે રાક્ષસ ઉઠ્યો અને અમારે તે સાથે યુદ્ધ થયું. તેથી અમે બથમાં ગાલીને એને પછાડ્યો. પછી અમે તેને કહ્યું કે તું સોરઠ દેશમાં તોરી ગામમાં કાઠી જ્ઞાતિમાં જન્મ લેજે, ત્યાં મારો મેળાપ થશે. તેથી આ રતો થયો. ક્યાં ગુરુ હતો ત્યાંથી કાશીનો રાજા થયો, અને મારા પાછો રાક્ષસ થયો. પછી મહારાજ આરે બથોબથ આવી ગયેલો લડવા, એમાં ભગવાનની મૂર્તિનો સ્પર્શ થઈ ગયો. ભગવાને આશીર્વાદ દીધા, તું જા તોરી ગામની અંદર જન્મીશ. અને તોરી ગામમાં એ જન્મ્યો અને મહારાજના યોગમાં આવ્યો. મહારાજ કે આ કાશીનો રાજા એટલે ચક્રવર્તી રાજા, આ રાજાને તમે જમાડ્યા છે 15 દિવસ થાળ. તમને બધાને લાગે રતો ગાંડો છે, પણ રતો ગાંડો નથી, ચક્રવર્તી રાજા છે. આ મહારાજે કીધું. પણ મહારાજનું સ્વરૂપ કેવું છે કે એમના યોગમાં જે કોઈ આવે છે, જે કોઈ રીતે જે કોઈ ભાવથી આવે છે, એનું ભગવાન કેવું મંગળ કરે છે. ક્યાં રાક્ષસનો જન્મ અને ક્યાં ગાંડા રૂપે ભગવાનનો યોગ થાય ને ભગવાનનો થાળ જમવા મળે, આ ભગવાનની મોટી કૃપા. આવું આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભગવાનની કૃપાઓ એવી કઈ કઈ પ્રકારની હશે આપણને દેખાતી નહીં હોય. સત્પુરુષની કૃપાઓ કયા સમયે કઈ કઈ રીતની આપણા જીવનમાં હશે, આપણા પૂર્વ જન્મોની અંદર હશે, આપણને એનો ખ્યાલ ના હોય. પણ આ જન્મે આવે મહારાજનું સ્વરૂપ ઓળખાયું છે. આ જન્મે જ્યારે ગુરુજી જેવા સત્પુરુષનો યોગ થયો છે, આ જન્મે જ્યારે નિષ્કુળાનંદ સ્વામી જેવા એક સદગુરુ સંત જ્યારે આપણને મહારાજનો મહિમા આવો લખીને સમજાવે છે, ત્યારે આપણે પણ મહારાજના સ્વરૂપને જેવું છે એવું જાણી મહારાજની અંદર સંપૂર્ણ આપણું જીવન જોડીએ અને આપણા જીવમાં મહારાજની મૂર્તિ મંગળમય અખંડ રહે એવો પ્રયત્ન કરીએ, એવું સ્વામી અહીંયા આગળ આપણને સમજાવે છે. મંગળ મૂર્તિને સમરતા માટે સંકટ શ્રીહરિ કરતા, એવી મૂર્તિને સંભાળતા બધાય સંકટને ટળે છે એવું સ્વામી 44 કળી સુધી આપણને એ મૂર્તિનું રસપાન કરાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.